आप जो रहा छो स्पार्क टुडे न्यूज़। बड़ोड़ा पब्लिक स्कूल ने विद्यार्थिनीनो ज भरतनाट्यम में वर्ल्ड रेकॉर्ड सर्जायो छे। सैना वागोड़िया रोड विस्तार में ज बड़ोड़ा पब्लिक स्कूल आवी छे अने त्यां अभ्यास करती दृशा केसरकर भरतनाट्यम नृत्य में ज वर्ल्ड रेकॉर्ड बनाव्यो छे। तेणे सतत 1 कलाक 1 मिनिट 25 सेकंड सुधी भरतनाट्यम नृत्य कर्यु छे, साथे ज वर्ल्ड वाइड बुक ऑफ रेकॉर्ड में पोतानुं नाम नोंधाव्युं छे। माता पिता अने शाळानुं नाम रोशन कर्युं छे। તેણી માત્ર 5 વર્ષની નાની વયે જ ભરતનાટ્યમ નૃત્ય શીખવાની શરૂઆત કરી હતી। શાળાના ટ્રસ્ટી મીનાબેન મહેતા તથા શાળાના આચાર્ય તથા શિક્ષકો દ્વારા આ સિદ્ધિ બદલ તેને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે। બરોડા પબ્લિક સ્કૂલમાં રંગોળીનું પણ આયોજન કરવામાં આવ્યું, સાથે સાથે જ અનેક બાળકોએ આ રંગોળી દોરવાની જે પ્રવૃત્તિ થઈ રહી છે તેમાં ભાગ લીધો છે। હું દ્રિશા શ્રીકાંત કેસરકર, હું બરોડા પબ્લિક સ્કૂલમાં ભણું છું। હું 6th સ્ટેન્ડર્ડમાં છું। હું 6 વર્ષથી ભરતનાટ્યમ કરું છું, હમણાં વિશારદમાં છું। ભરતનાટ્યમ એટલે એક સાધના છે અને તે આપણી ભારતીય સંસ્કૃતિ છે। અમારા ભરતનાટ્યમમાં માર્ગમ કરવામાં આવે છે, માર્ગમ એટલે માર્ગ। ભરતનાટ્યમની બધી કૃત્યો કરવાથી આપણે ભગવાન સુધી પહોંચવાનો માર્ગ મેળવી શકીએ છીએ અને ભરતનાટ્યમમાં મને વર્લ્ડ વાઇલ્ડ બુક ઓફ રેકોર્ડ માં મારું નામ છે અને મને ભરતનાટ્યમમાં એવોર્ડ મળ્યા છે અને હું વર્લ્ડ વાઇલ્ડ બુક રેકોર્ડમાં મારું નામ છે, તેથી હું બહુ જ ખુશ છું અને મારા ઘરેથી મારા સ્કૂલમાંથી બધેથી મને બહુ જ સપોર્ટ છે અને હું વર્લ્ડ વાઇલ્ડ બુક રેકોર્ડમાં મારું નામ આવ્યું। હું 1 hour 1 hour 2 minutes અને 25 seconds ડાન્સ કર્યો છે। ભરતનાટ્યમ આપણી ભારતીય સંસ્કૃતિ છે એટલે આપણી ભારતીય સંસ્કૃતિને આગળ વધાવ અને આવું જ આમ આગળ જતા રહો। દ્રિશા શ્રીકાંત કેસરકર, નમસ્કાર, હું અજિત પંડિત। આજકાલ તમને ખબર છે કે વેસ્ટર્ન કલ્ચરને લોકોએ અપનાવી લીધું છે અને વેસ્ટર્ન કલ્ચરના લીધે આજકાલ અમારી જે સંસ્કૃતિ છે, જે પરંપરા છે, એ લોકોના મગજમાંથી વિસરાઈ ચૂકી છે। તો એને એને પુનર્જીવિત કરવા માટે, એને એક આપણી સંસ્કૃતિને જીવંત કરવા માટે આજરોજ બરોડા પબ્લિક સ્કૂલના પ્રાંગણમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200 કરતાં વધારે વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધો હતો, વાલીઓએ અને શિક્ષકોએ પણ ભાગ લીધો હતો। આપણે બધાને ખબર છે કે આપણે જ્યારે નાના હતા ત્યારે ઘરના પ્રાંગણમાં આપણે દીવો સળગાવતા હતા અને પછી રંગોળી કરતા હતા, જે આજકાલ દેખાતી નથી, લોકોના મગજમાંથી વિસરાઈ ગઈ છે। તો એ વિસરાયેલી સંસ્કૃતિને પુનર્જીવિત કરવા માટે, બાળકોના મનમાં એ ભાવના ઉત્પન્ન કરવા માટે આજે અમે અહીંયા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। તો આ બધાને દીપાવલીની શુભકામનાઓ, નૂતન વર્ષાભિનંદન।